નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. કચ્છમાં આવનારા સમયમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી, પણ અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થશે. ભુજમાં જુબેલી સર્કલ ઉપર સિગ્નલો એક અઠવાડિયામાં ચાલુ થશે. માંડવી તાલુકાના પુંડળી ગામે આવતીકાલે સમર્પણ આશ્રમમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભુજમાં આજે મુખ્ય પોસ્ટ ઓફિસમાં બબાલ સર્જાઈ, ગ્રાહકે કાચ તોડ્યા, પોલીસ ફરિયાદ થઈ. સુપર ગામમાં થયેલ ઝઘડાનો વિવાદ સમતો નથી, આજે આવેદનપત્ર અપાયું. ભુજમાં આયના મહેલ કમ્પાઉન્ડમાં શોર્ટ લાગવાથી ગાયનું મૃત્યુ. આજે સમગ્ર કચ્છમાં આકાશ વાદળછાયું રહ્યું અને અમુક તાલુકામાં છૂટો છવાયો વરસાદ થયો. ભુજમાં થોડા સમય વરસાદી ઝાપટાએ માહોલ ઠંડો કર્યો. હાલે કઈ ભારે વરસાદની સંભાવના નથી, પવનની ઝડપ વધશે. પાણી રે પાણી, પાણી રે પાણી, તેરા રંગ કેસા. પાણી રે પાણી, તેરા રંગ કેસા. પાણી તેરા રંગ કેસા. આજે સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. આવું વાતાવરણ 5 દિવસ રહેવાની સંભાવના છે. આવનારા થોડા દિવસમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી, પવનની ઝડપ વધશે તેમ હવામાન વિભાગ ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભુજમાં આજે થોડા થોડા સમય વરસાદના ઝાપટા પડ્યા અને તેથી માહોલ ઠંડો રહ્યો. વરસાદી માહોલથી લોકો ખુશ થયા છે. કંટ્રોલ રૂમના 4 વાગ્યા સુધીના આંકડા મુજબ અબડાસામાં 2-4 સેન્ટીમીટર, અંજારમાં 27 સેન્ટીમીટર, ભચાઉમાં 22 સેન્ટીમીટર, ભુજમાં 8 સેન્ટીમીટર, માંડવીમાં 13 સેન્ટીમીટર તથા નખત્રાણામાં 14 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3-7 અને 8-12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50% થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. તો આજથી જ આપના બાળકોને અપાવો પદ્ધતિસરનું શ્રેષ્ઠ શિક્ષણ. ધોરણ 10 અને 12 આર્ટ્સ તેમજ કોમર્સના વર્ગો 18 એપ્રિલથી શરૂ. ધોરણ 8-9 અને પ્રાઇમરીના વર્ગો 1 મેથી શરૂ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર, બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538, 9922853538. આ છે આલ્ફા પ્લસ ના ગૌરવવંતા છાત્રો. ભુજમાં હવે ફરીવાર સિગ્નલ લગાવવામાં આવશે. સિગ્નલ લગાવવાનું કામ ચાલુ છે. જુબેલી સર્કલ ઉપર પ્રથમ શરૂ કરાશે. ભુજમાં 20 લાખના ખર્ચે સિગ્નલ લગાવેલ, બાદમાં આ સિગ્નલ કાઢી નાખવામાં આવેલ. આ સિગ્નલો ફરીવાર લાગી રહ્યા છે. સમગ્ર બાબતે ટ્રાફિક PI VK ગઢવીએ જણાવ્યું કે ટ્રાફિક સિગ્નલો બાબતે નગરપાલિકાના દબાણ બંદોબસ્તથી જે દૂર કરાયા હતા, ફરીથી નગરપાલિકા દ્વારા નાખવામાં આવી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલોનું કામ છેલ્લા 1 અઠવાડિયાથી ચાલુ છે અને હજી પણ કદાચ એકાદ વીક જેવું લાગશે, કારણ કે 2 દિવસ પહેલા લાઇટો લગાવવામાં આવી છે. હજી એન્જિનિયરિંગ કામ પૂરું નથી થયું, એટલે કે લાઇટિંગનું કામ પૂરું નથી થયું. એ પૂનાથી એન્જિનિયર આવવાનો છે. આ એન્જિનિયર એનું કામ પૂરું થયા પછી સિગ્નલો ચાલુ કરી દેવામાં આવશે. જેવું એન્જિનિયરિંગ કામ પૂરું થશે અને લાઇટો ચાલુ થશે, એના બીજા દિવસે સિગ્નલો ચાલુ કરી દેવામાં આવશે.
અંદાજિત સમય એન્જિનિયરિંગ કામ છે, અમારા ધારણા પ્રમાણે હજી અઠવાડિયાથી 10 દિવસ લાગી શકે. સિગ્નલ અત્યારે જ્યુબલી સર્કલથી સૌથી પ્રાથમિકતા છે કે જ્યુબલી સર્કલ ઉપર પહેલા સિગ્નલ ચાલુ થઈ જાય. હા, જ્યુબલી સર્કલ અને જીઈબી બંને, જો જીઈબી ઉપર પણ થઈ શકતા હશે તો અમે તાત્કાલિક ચાલુ થઈ શકશું. એ રીતે આવનારા સમયમાં જ્યુબલી સર્કલ પર ફરી સિગ્નલ લગાવવામાં આવશે. શક્ય છે કે ટ્રાફિકનો પ્રશ્ન હળવો થશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભુજથી ભુજ, સ્પેશિયલ ટૂર્સના આયોજન માટે એકમાત્ર વિશ્વાસપાત્ર ટ્રાવેલ. અજમેર શરીફ, નાગોર શરીફ, રોલ શરીફ, બાસની, કપાસન, ચિત્તોડગઢ, સરવાર શરીફ, પાલી, મીરાદાતાર, મહાપલ્લી, ગોતરકા શરીફ વગેરે ઓલિયાઓએ કિરામની ઝિયારતોનું આયોજન ભુજથી ભુજ માટે અમારો સંપર્ક કરી શકાશે. દર 15 દિવસે કચ્છ ટૂર્સ માત્ર ₹350 સંપૂર્ણ વ્યાજબી ભાવે આયોજન કરાયું છે, જેમાં દાદી સુમરી, લંગાપીર લખપત, સુફિયાય, હાજીપીર માટે નિયમિત ઉપડે છે. આપ તેમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક કરો અબ્બાસ હસન અલી, મોબાઈલ નંબર 9977889963, દીદાર હસન અલી, મોબાઈલ નંબર 9130607436, સલીમ અબ્દુલ્લા 9790662169. સંપર્કનું સ્થળ વિજય હેર કટિંગ, સ્વામિનારાયણ જ્યુસની બાજુમાં, એસટી સ્ટેન્ડ પાસે, ભુજ. અમારી ટૂરમાં જોડાવાથી આપને પૂરી ગાઈડિંગ અને સંતોષકારક ખિદમત મળશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આજે જ સંપર્ક કરો. છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુન્દ્રાથી તદ્દન નજીક મુન્દ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇડ યોજના. માંડવી તાલુકાના પુનડી ગામે રમણીય વાતાવરણ અને કુદરતના ખોળે કચ્છ સમર્પણ આશ્રમ આવેલ છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમા તથા ગુરુદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. માંડવી તાલુકાના પુનડી ગામે કુદરતના ખોળે હરિયાળીઓથી ઘેરાયેલ સમર્પણ ધ્યાનયોગ માટે આશ્રમની સ્થાપના થઈ છે. આ આશ્રમમાં આવી હજારો લોકો ધ્યાનયોગ દ્વારા મનની શાંતિ મેળવે છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો તથા ગુરુદર્શનનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમગ્ર બાબતે ગોવાથી ખાસ પધારેલા હેમંત રામાણીએ જણાવ્યું કે મેં હેમંત રામાણી હું, મેં ગોવા સે હું ઓર મેં મેનેજિંગ બોર્ડ મેં સમર્પણ ધ્યાન મેં હું ઓર મુખ્ય મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હું પ્રેક્ટિસ કરતા હું. આપકો બતાને કા એક એબીસીડી પહેલે બતાતા હું. હમ ધ્યાન ક્યો કિયા સ્ટાર્ટ કિયા કે હમ સંતુલિત રહે, હમારા મન સંતુલિત રહે, હમ બેલેન્સ રહે. ક્યોકિ આદમી જબ સંતુલિત રહેતા હૈ ઓર સકારાત્મક રહેતા હૈ તબ સબ ઇઝી હો જાતા હૈ. ઇધર જો ધ્યાન પદ્ધતિ હૈ વો એકદમ સિમ્પલ હૈ, યાની કોઈ ભી કિસી ટાઈમ કર સકતા હૈ. યે એક અચ્છા ઓર ઇસમે એક હી હૈ કે હમ સકારાત્મક રહેતે હૈ ટોટલી ઓર સામૂહિકતા મેં કાર્ય હોતા હૈ. હા, તો યહી અભી આપ યહાં આયે હૈ વો કચ્છ આશ્રમ હૈ, આપને દેખા આપકે કચ્છ એરિયા મેં ભી કિતના ચેન્જીસ હો ગયા. દેખો બારિશ કિતની અચ્છી ગિર રહી હૈ, બાકી સબ જો નેચર મેં ચેન્જ આ ગયા આપીને દેખા. સો યે જો રિઝલ્ટ આતા હૈ ના વો પરમાનન્ટ તરીકે આતા હૈ. નેચર મેં બદલાવ આતા હૈ, સબ અચ્છા હૈ, સમૃદ્ધિ આતી હૈ, સબ લોગો અચ્છે રહેતે હૈ. એક અચ્છે ફુલ એરિયા કા ના કચ્છ મેં ડેવલપમેન્ટ હોતા હૈ. કચ્છ હો ગયા આપ શાંત હો ગયે, વો ગુજરાત મેં ફેલ ગયા, ગુજરાત સે વેસ્ટર્ન મહારાષ્ટ્ર સે વેસ્ટર્ન મહારાષ્ટ્ર પૂરા ઇન્ડિયા ઓર સમર્પણ ધ્યાન ના હર જગહ મેં કોને કોને પે
से सबको यदि आत्मा के ऊपर ध्यान रहता है, हम शरीर पे ऊपर जो योग करते हैं वो शरीर को अच्छा लगता है, शरीर फिटनेस आता है, लेकिन हमारा अंदर जो सोल है ना, आत्मा है ना, उसको भी थोड़ा एक्सरसाइज चाहिए, उसको हम ध्यान बोलते हैं। और ध्यान जब स्ट्रांग होता है, ध्यान से ना हमारा अंदर से आत्मा जब स्ट्रांग होता है, तब हम आत्मा जब स्ट्रांग होती है तब सब अच्छा अच्छा घटित होने लगता है, क्योंकि आत्मा हमारे साथ रहे वो इम्पोर्टेंट रहे, शरीर फिट रहने से बाकी नहीं है, सो आत्मा हमारा स्ट्रांग रहता है। आ कार्यक्रम अंगे मुख्य संयोजक शैलेश रुडाणी कहू के मारू नाम शैलेश रुडाणी छे, અને અત્યારે જે આ ગુરુ પૂર્ણિમા મહાશિબિર થઈ રહી છે તેની અંદર હું સતગુરુની જવાબદારી નિભાવી રહ્યો છું। મિત્રો તમને બતાવતા મને ખૂબ આનંદ થશે કે આજે સમર્પણ આશ્રમ મધ્યે ગુરુશક્તિ ધામના નિર્માણ હેતુ ચિત્ત શુદ્ધિ 1051 બુંદી મહાયજ્ઞ થઈ રહ્યો છે, જે આપ જોઈ રહ્યા છો। અને આ યજ્ઞ છે એ સમર્પણ ધ્યાન યોગના પ્રેરણાતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પવિત્ર સાનિધ્યની અંદર આ યજ્ઞ થઈ રહ્યો છે। મિત્રો તમને યજ્ઞ વિશે કહું તો યજ્ઞ એ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે। યજ્ઞની અંદર બીજું ગાયના ઘીનો હોમ થાય છે, ગાયના ઘીથી અને તેની સાથે હવન સામગ્રી જે ઘણી બધી વનસ્પતિઓ અને જડીબુટ્ટીથી હવન સામગ્રી બની રહ્યો છે, તો આ હવન સામગ્રી અને ગાયના ઘીના હોમથી જે હોમ થાય છે તેની અંદર વાતાવરણની અંદર જે વાયુ ફેલાય છે તેની વાયુ કેટલો બધો શુદ્ધ હોય છે, જે વાતાવરણના માધ્યમથી મનુષ્યના શ્વાસોશ્વાસમાં જાય છે, એ શ્વાસોશ્વાસથી મનુષ્યને એના બહુ જ ફાયદો થાય છે, અને મનુષ્યની સાથે સાથે વિશ્વની અંદર રહેલા તમામ પ્રાણીઓ જે જીવ સૃષ્ટિને આ યજ્ઞથી ફાયદો થશે। આગામી દિવસોમાં તમને કહું તો અત્યારે જે અમારો ગુરુ પૂર્ણિમા મહાશિબિર આવે છે, આ યજ્ઞનો મુખ્ય હેતુ એ છે કે કચ્છ સમર્પણ ગુરુશક્તિધામ બની રહ્યું છે। ગુરુશક્તિધામના ભૂમિપૂજન અર્થે આ ભૂમિ શુદ્ધિકરણ યજ્ઞ છે, એ રીતે આવતીકાલે ભવ્ય કાર્યક્રમ દરમિયાન સદગુરુ શ્રી શિવકૃપાનંદજી સ્વામીજી હાજર રહી ગુરુ દર્શન આપશે અને કાર્યક્રમમાં યોગ બાબતે પણ ઘણી જાણકારીઓ અને માર્ગદર્શન આપશે। I'm Juhi Chawla. और मैं आपको एक इंटरेस्टिंग कहानी बताती हूँ। नया शोरूम खोला है, अब देखना लखनऊ में धंधा कैसे चलता है। भाई साहब ये शहनशाह शेरवानी कहाँ होगी? आगे गली में लेफ्ट साइड। ओके थैंक्स। क्या कर रहा है शहनशाह शेरवानी जी? आपको हमारे बारे में कैसे पता चला? इंडियन बिजनेस पेजेस पे मिला। IBP पे दिखेगा तो पूरी दुनिया में बिकेगा। IBP ये है इंडिया का व्यापार। ભુજમાં આજે મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક ગ્રાહકે ઉશ્કેરાઈ જઈ તોડફોડ કરતા કર્મચારીઓ ગભરાઈ ગયા। આ વ્યક્તિને પકડીને પોલીસને સોંપાયો। ભુજમાં આજે પોસ્ટ ઓફિસમાં એક ગ્રાહકે તોફાન કરી તોડફોડ કરતા સનસનાટી મચી ગઈ હતી। સમગ્ર બાબતે પોસ્ટ માસ્ટર નરેન્દ્ર વ્યાસે જણાવ્યું કે નરેન્દ્ર રામજીભાઈ વ્યાસ, અત્યારે હું પોસ્ટ માસ્ટર ભુજ તરીકે છું। આજે કાઉન્ટર માટે ફોરેસ્ટની એક્ઝામ માટે એક કસ્ટમર આવેલા હતા, ભરતભાઈ બગુરા અમારા કર્મચારી હતા, અને ફી ભરવા માટે કાઉન્ટરમાં ગરદી નહોતી, ઉભા હતા। મીનવાઈલ શું છે કે ડિસ્પેચનો ટાઈમ હોય એટલે 2-5 મિનિટમાં જે રજીસ્ટર બુકિંગ થયેલા હોય એ સોર્ટિંગમાં મોકલવા માટે બેગ બાંધવી પડે, એ બેગ બાંધાઈ જાય એટલે કીધું કે આ બેગની 2-5 મિનિટ પતી જાય તમારું લઈ લઉં છું, પણ ગમે તે કારણ હોય એ ભાઈ બહુ ઉશ્કેરાઈ ગયા, પહેલો બહાર નીકળ્યા ગેટથી અને પછી લોકોનો સ્ટોલ બહાર પડતો ઉપાડીને પહેલાં કાચ તોડ્યા ઓફિસના, જે કાઉન્ટર તૂટેલો છે અત્યારે, અને પછી એ તૂટેલા કાચમાંથી સ્ટોલનો છૂટો ઘા કરી પોસ્ટ ઓફિસમાં કર્યો, એટલે બેન અમારા સ્ટેમ્પ પેન્ડર બાજુ બેસે છે, ગાળું બેફામ બોલે બાજુ બેસે છે, બચી ગયા નહીં તો એનું માથું માંગી લે, અમારું કર્મચારી ભરતભાઈ બગોરા છે એને લાગેલું હતું હાથમાં કાચ ને બધું, એટલે એને અત્યારે હોસ્પિટલમાં લઈ ગયા છે। અમે પોલીસ પણ ફરિયાદ લોન્ચ કરી છે એના માટે, કારણ કે એક તો કર્મચારી ફરજને રોકાવટ કરી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે, એટલે એના માટે બીજો રસ્તો નહોતો, અમે કારણ કે કાંઈક
એને કાંઈ ગેર અન્યાય થયો કાંઈ થયો તો અમે પાછું ઉપર જ બેઠા અમે રજૂઆત કરી એના પાસે સીધો કાયદો હાથમાં લઈ લીધો એને એટલે અમે પોલીસ બોલાવીને પોલીસ પકડી લઈ ગઈ છે અત્યારે એને. એ રીતે આજે પોસ્ટ ઓફિસમાં તોફાની દ્રશ્યો સર્જાયા હતા. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે એચજેડી સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1-9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી સ્કૂલ. સુખપર ગામનો વિવાદ સમવાનું નામ લેતો નથી. આજે સુખપરના એક શખ્સની ધરપકડના વિરોધમાં રિદ્ધિ સિદ્ધિ નગરના રહેવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સુખપર ગામમાં થોડા દિવસ પહેલા મારામારી થઈ હતી અને તેના સંદર્ભમાં સુખપર ગામના હજારો લોકોએ ભુજમાં એસપીને આવેદનપત્ર આપેલ ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરી હતી. તેમાં અનેક આરોપી પૈકી સુખપરના મહેન્દ્રસિંહ પડિયારને પણ પકડવામાં આવ્યા છે. તેના વિરોધમાં તેમના પરિવાર સાથે રિદ્ધિ સિદ્ધિ નગર સુખપરના રહેવાસીઓ આજે કલેક્ટર કચેરીમાં આવી આવેદન પત્ર આપેલું. મારું નામ વનરાજસિંહ મેરુભા જાડેજા. સુખપર ગામે જે 7 તારીખે અનિચ્છનીય બનાવ બનેલો છે એના અનુસંધાને એના પછી જે રાજકીય દાવપેચ કરવામાં આવ્યા છે અને રાજકીય રીતે ખોટી રીતે 15 નામોની સંડોવણી કરી નિર્દોષ લોકોને જેલ અવારે કરેલ છે જેની અંદર કલમ 395, 323 અને 504 ઉમેરી અને ગંભીર રીતે આ લોકોને ફસાવવાની કોશિશ કરેલ છે એના અનુસંધાને અમે બધા જાગૃત નાગરિક લોકો ત્યાંના રહેવાસીઓ કોલોનીવાસીઓ અને ત્યાં આજુબાજુમાં રહેતા અને ગામની અંદર રહેતા અને બીજા પણ જે લોકો સગા સંબંધીઓ સ્નેહીઓ મિત્રો બધા જે જાણતા અજાણતા લોકો બધા છે અહીંયા આવી અને અમે કલેક્ટર સાહેબશ્રીને આનું આવેદનપત્ર આવ્યા છીએ જેની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ લોકોએ જાણી જોઈ ને કિન્નાખોરીથી કારણ કે અમારે ત્યાં વિસ્તારની અંદર એક આ લોકોએ પોતાનું આજીવિકાનું સાધન ઊભું કરતા હતા ત્યારે તેમને નડતરારૂપ થતું હનુમાનજીનું મંદિર એ લોકોએ ધોરણસરની કાર્યવાહી કર્યા સિવાય તોડી પાડવાની કોશિશ કરેલ હતી જેને અમો લોકોએ અટકાવેલ હતી અને અમો તરફથી મહેન્દ્રસિંહ કરશનજી પઢિયારીએ જેની આગેવાની કરેલી હતી એ આગેવાનીથી એ મંદિર તોડતું અટકાવેલું હતું અને અમારા નગરના અમારા વિસ્તારના જે પણ ગટર લાઇન પાણી લાઇટના જે પણ પ્રશ્નો છે એને વારંવાર વાચા આપતા અને એમને એ વસ્તુ જોઈ એ સમજી ને એ લોકો રાઉન્ડઅપ કરેલ છે કે આ માણસ આપણને નડે છે નડતા માણસને આપણે જલ્દીથી અંદર પુરાવી દઈએ તો આગળના કોઈ પણ કાર્યક્રમમાં આપણને નડે નહીં. જો આપણા પ્રશ્નોને આપણે વાચા આપીએ એ જો આપણે નડતરારૂપ થતા હોઈએ તો એ મોટા એનાથી મોટો કોઈ અન્યાય હોય ન શકે. આ જ્યારથી અમારા સુખપર ગામની અંદર કેજરીવાલ શાસન આવ્યું છે ત્યારથી મોટા મોટા દખાવો થાય છે ગામમાં છાસવારે ઘટનાઓ ઘટતી હોય છે અને નાના મોટા ઇસ્યુ જાણી જોઈને ઊભા કરવામાં આવે છે અને આના માટે સંપૂર્ણ રીતે જવાબદાર પંચાયત અને પંચાયતની લોબી છે અને અમુક રાજકીય આગેવાનો છે જે પોતાનો વગ અને પોતાનું નામ કરવા માટે જાણી જોઈ ને આ કાવતરા રચે છે. પોલીસને પણ ગેરમાર્ગે દોર્યા છે આમ જતનાને તો ઠીક પોલીસને પણ ગેરમાર્ગે દોરેલા છે આ લોકોએ જેની પોલીસે બરોબર તપાસ કરવી જોઈએ અને તપાસ કરતા પોલીસને પણ જાણ થશે તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે પણ કરવી જોઈએ જેની જાણ કરવા માટે આજે અમે લોકો બધા કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા આવ્યા છીએ. કંચનભાઈ એમ પઢિયાર, હું સુખપરથી આવું છું અને જે આ પ્રકરણ સુખપરનું બન્યું એની અંદર મારા હસબન્ડને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. જે ખાલી કોલોનીના જે પ્રશ્નો હતા એને વાચા આપી એના માટે અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાએ જે તે વખતે એની સાક્ષીમાં પણ છે એ લોકો બધું વાંચાએ આપી છે અમારા પ્રશ્નોને અને મારા હસબન્ડ નિર્દોષ છે અને એને છોડાવવા માટે અમે અત્યારે અહીંયા કને કલેક્ટર ઓફિસ આવ્યા છીએ ને અમારી એ જ રજૂઆત છે કે નિર્દોષ છે એને છોડી દો અને જે દોષિત છે એને અંદર કરો. તમે 11 દિવસથી આજ મારા હસબન્ડ અંદર છે કાંઈ વાંક ગુના વગરના. મારું નામ નંદનબા કે જાડેજા. અમે 6 વર્ષથી અહીંયા બાજુમાં રહી છીએ. આ જેને પકડ્યા છે મહેન્દ્રસિંહ પઢિયારને કોઈ વાતમાં નથી, ખોટી રીતે પકડ્યા છે એમને. જે છે ગુનેગારો એને પકડો તમે બોલો. બાકી હા, એને કોલોની માટે બહુ કર્યું છે, કામ સારું કર્યું છે ને હજી કરવાના, એટલે એને ખોટી રીતે ધરપકડ એની કરી છે, કોઈ વાતમાં એમ છે જ નહીં. એ રીતે સુખપર ગામનો ઝઘડો રજૂઆત પ્રતિ રજૂઆત સાથે ચાલી રહ્યો છે.
રાધા કૃષ્ણ રેસ્ટોરન્ટ ભુજની સ્વાદપ્રિય જનતા માટે રાધા કૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે. ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ડિશિસ તેમજ પિઝા પાઉંભાજી ચાટ અને સાથે ફાસ્ટ ફૂડ પણ. દરરોજ બપોરે પંજાબી ફિક્સ થાળી તેમજ ગુજરાતી અનલિમિટેડ થાળી. રાધા કૃષ્ણ એસી રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ આરામદાયક સિટિંગ વ્યવસ્થા તેમજ ખાસ ફેમિલી રૂમની સુવિધા પણ ખરી. તેમજ લગ્ન પ્રસંગે, ધાર્મિક પ્રસંગે, જન્મદિવસના પ્રસંગે ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વિશાળ પાર્ટી પ્લોટની સુવિધા સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા, સાથે સાથે રાધાકૃષ્ણ રેસિડેન્સીમાં રહેવાની પણ ઉત્તમ સગવડતા. અહીં આપને એસી રૂમ, નોન એસી રૂમ તથા ખાસ સ્પેશિયલ મોટા ફેમિલી માટે ફેમિલી રૂમની પણ સુંદર વ્યવસ્થા. રહેવા જમવાની સગવડતાની સાથે સાથે આપના માટે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે રાધાકૃષ્ણ ટ્રાવેલ્સની પણ ઉત્તમ સગવડતા. અમારે ત્યાંથી આપને મળી રહેશે ઇનોવા, ટવેરા, ઝાયલો, એક્સયુવી 500, એસી તથા નોન એસી 219 સીટર અને 59 સીટરમાં ઉપલબ્ધ. ખાસ આપના માટે અમો લાવ્યા છીએ વોલ્વો બસ. જમીન, પ્લોટ, મકાન લેવા તથા વેચવા માટે હાલે પ્રોપર્ટી કન્સલ્ટન્ટની એકવાર અવશ્ય મુલાકાત કરો. કોન્ટેક્ટ જાદવજીભાઈ કે હાલાય 9925991457. આજે જ અમારો સંપર્ક કરો. અમારું સરનામું છે રાધા કૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી, બલરામ વે બ્રિજની બાજુમાં રેલવે ક્રોસિંગ પાસે, મિર્ઝાપર સુખપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ ભુજમાં આજે આયના મહેલ કમ્પાઉન્ડમાં ગાયનું વીજ શોકથી મૃત્યુ થયું હતું. ટેલિફોનના થાંભલામાંથી પસાર કરી કેન્ટીનમાં લાઈન લેતા આ હોનારત થઈ હતી. ભુજમાં આજે આયના મહેલ કમ્પાઉન્ડમાં વીજ શોકથી એક ગાયનું મૃત્યુ થયું હતું. લાઇબ્રેરી રૂમમાંથી સાંધા મારે વાયર ખેંચીને કેન્ટીનમાં લઈ જતા રસ્તામાં ટેલિફોનના થાંભલા ઉપરથી આ કાચી લાઇન સાંધો મારીને પસાર કરેલ. ત્યાં સાંધો ખોલીને થાંભલામાં ટચ થતા ગાય ત્યાં સંપર્કમાં આવતા ગાયનું મૃત્યુ થયું હતું. આ સમય પીજીવીસીએલની લાઇન ઓફિસે ઘણા સમય સુધી ફોન ઉપાડ્યો ન હતો તેવી ફરિયાદ બહાર આવી છે. ટાઈમ્સ ઓફ કચ્છ ટીમ અત્યારે આયના મહેલમાં આવેલી, ખાસ કરીને અહીંયા જે વાયરો ખુલ્લા હોય છે ત્યારે કેટલી પણ દુર્ઘટના થતી હોય છે. આજે ગાય મરી ગઈ, અવારનવાર કિસ્સાઓ થતા હોય છે. જીબીને જેટલા પણ ફોન કરીએ છીએ ક્યારે પણ ફોન ટાઈમસર ઉપડતા નથી. મેક્સિમમ વાયરો બધા ખુલ્લા હોય છે. આ તો ગાય શોટ લાગવાથી મરી ગઈ, ક્યારેક કોઈક ટુરિસ્ટનો છોકરો તો કોઈ બેન દીકરી મરી ગઈ હોય, જવાબદાર કોણ લે? પીજીવીસીએલ કંપની જવાબદાર લેશે કે આજે આયના મહેલના જે કરતા હતા છે ટ્રસ્ટ વાળા જવાબદાર લેશે? મેક્સિમમ જગ્યાએ ભુજમાં જેટલા પણ ડીપીઆર, જેટલી પણ ડીપી આવેલી છે, જેટલા પણ થાંભલાઓ છે, જેટલા વાયર છે, મેક્સિમમ ખુલ્લા હોય છે ને મહિનામાં 2-3 ગાયો શોર્ટના કારણે મરી જતી હોય છે. કોઈ પીજીવીસીએલ કંપનીએ પીજીવીસીએલ કંપનીનું ધ્યાન દોડતું નથી, પછી કોઈ એમના વિરુદ્ધ ફરિયાદ કરતું. આજે પ્રાગ મહેલમાં ગાય શોર્ટ લાગવાથી મરી ગઈ, જો કોઈ ટુરિસ્ટનો છોકરો શોર્ટ લાગવાથી મરી જાય તો પીજીવીસીએલ કંપની જવાબદાર લેશે કે પ્રાગ મહેલના કરતા હતા જવાબદાર લેશે? તો લોક માંગણી એ છે કે તાત્કાલિક અસરથી જેટલા પણ ટુરિસ્ટ પોઈન્ટ છે, જેટલા પણ ટુરિસ્ટ જે જગ્યાએ જાય છે, જેટલા પણ જોવાલાયક સ્થળો છે, જેટલા પણ વાયરો ખુલ્લા છે, જ્યાં જ્યાં ડીપી લાગેલી છે, જેના કટઆઉટ ખુલ્લા છે, તાત્કાલિક અસરથી તમામ બંધ થઈ જવા જોઈએ. વાયરો છે એ સમજાઈ જવા જોઈએ અને કોઈને શોર્ટ ન લાગે એ રીતે વ્યવસ્થા હોવી જોઈએ, આવી લોક માંગણી છે. કિશન પરમા, આ બનાવો કે ગાયને શું શોર્ટ લાગ્યો, વાયરિંગ ખુલી છે ને એના કારણે ગાયને શોર્ટ લાગી ગયો છે. તો જીબી વાળાને પણ જાણ કરી કે ગાય જીવતી હતી ત્યાં સુધી, પણ એ લોકો કોઈ કોલ ઉપાડ નતા. 5-6 કોલ કર્યા, લાસ્ટ કોલ ઉપાડ્યો. ત્યાં સુધી આવતા આવતા 11:30 કોલ કર્યા હતા, અત્યારે 12 વાગ્યા જ આવ્યા છે. તો ત્યાં સુધી ગાય મરી ગઈ છે. ટાઈમ સર આવી ગયો તો ગાય 100% બચી જાય. ત્યાં વાયરિંગ અહીંયાથી મીટરની અહીં આવી ખુલ્લી પડી છે એના કારણે. એ રીતે આજે પ્રથમ વરસાદમાં ગાયનું મૃત્યુ થયું હતું. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner.
Admissions open for the year 2016-2017. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. રોયલ 13 છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુંદ્રાથી તદ્દન નજીક મુંદ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇડ યોજના. I'm Juhi Chavla और मैं आपको एक इंटरेस्टिंग कहानी सुनाती हूँ. ओ ओ स्टॉप स्टॉप, कोल्हापुरी चप्पल का कारखाना यही है? जी जी जी, वेलकम वेलकम. बहुत दूर से ढूंढता हुआ आया हूँ. इंडियन बिजनेस पेजेस पे मिला होगा ना? देखा, IBP पे देखेगा तो पूरी दुनिया में बिकेगा. IBP, ये है इंडिया का व्यापार. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.